Good morning, student. Today we will learn about preventive pediatric. Unit 1 no topic che preventive pediatric. Pediatric ma most important question che preventive pediatric. The university ni exam ma bhi a question puchay che. Le preventive pediatric e most important topic che. Definition: preventive pediatric define as ધ પ્રિવેન્શન ઓફ ડિઝીઝ. પ્રિવેન્શન એટલે શું? અટકાવ, બરાબર. ડિઝીઝ એટલે રોગ, રોગનો અટકાવ, બરાબર, એને કહેવાય પ્રિવેન્ટિવ પીડિયાટ્રિક. પ્રમોશન ઓફ ધ ફિઝિકલ, મેન્ટલ એન્ડ સોશિયલ વેલબીઈંગ ઓફ ચિલ્ડ્રન વિથ ધ એમ્સ ઓફ પોઝિટિવ હેલ્થ. એટલે જે ચાઇલ્ડ છે એનું જે ફિઝિકલ, મેન્ટલ, સોશિયલ જે એની હેલ્થ છે એને પ્રમોટ કરવાની ને પોઝિટિવ હેલ્થ આપણે પ્રિવેન્ટિવ પીડિયાટ્રિકનો એક એમ છે એને કહેવાય પ્રિવેન્ટિવ પીડિયાટ્રિક. ટુ એન્શ્યોર એડિક્વેટ ફિઝિકલ, મેન્ટલ એન્ડ સોશિયલ ગ્રોથ ઓફ ધી ચાઇલ્ડ, ટોટલ હેલ્થ નીડ્સ શુડ બી પ્રોવાઈડેડ એઝ. લાઈક શું કહે છે કે ફિઝિકલ ચાઇલ્ડને ફિઝિકલી, મેન્ટલી ને સોશિયલી ચાઇલ્ડનો ગ્રોથ છે એ હેલ્ધીથી થવો જોઈએ ને એને કોઈ બી ઇલનેસ ના આવવી જોઈએ, ક્યાં તો ઇલનેસના અટકાવને પ્રિવેન્ટિવ પીડિયાટ્રિક કહેવાય. એમાં ફર્સ્ટ પોઈન્ટ, હેલ્ધી એન્ડ હેપ્પી પેરેન્ટ્સ. ચાઇલ્ડ એના પેરેન્ટ્સ જોડે હેલ્ધી ને હેપ્પીલી રહે. બીજું, બેલેન્સ એન્ડ ન્યુટ્રિશન. શું કહે છે કે ન્યુટ્રિશન છે, અનેમિયા કે એવી કોઈ બી ડિઝીઝ કન્ડિશન ના હોવી જોઈએ ને ચાઇલ્ડનું ન્યુટ્રિશન બેલેન્સ હોવું જોઈએ. ક્લીન હેલ્થફુલ હાઉસ એન્ડ એન્વાયરમેન્ટ. લાઈક શું કહે છે કે જે એનું એન્વાયરમેન્ટ છે, હાઉસ છે, એ બધું ક્લીન હોવું જોઈએ. ડેવલપમેન્ટલ નીડ્સ, પ્લે, રિક્રિએશન, લવ, અફેક્શન, સેફટી, સિક્યુરિટી, રેકોગ્નાઇઝેશન એન્ડ કમ્પેનિયનશીપ એઝ ઇમોશનલ. લાઈક ચાઇલ્ડને આ બધી નીડ્સ છે, પ્લે એટલે રમત ગમત, બરાબર, લવ, અફેક્શન, એ બધી સેફટી સિક્યુરિટી ચાઇલ્ડને મળવી જોઈએ. હવે પ્રિવેન્ટિવ પીડિયાટ્રિક્સના બે મેઇન આસ્પેક્ટ આવે. એન્ટીનેટલ એટલે જ્યારે ચાઇલ્ડ મધરના સ્ટમકમાં હોય, લાઈક પ્રેગ્નન્સીમાં, બરાબર, એને કહેવાય એન્ટીનેટલ. ને પોસ્ટનેટલ, આફ્ટર ડિલિવરી પછી આપણે જે ચાઇલ્ડ માટે પ્રિવેન્ટિવ પીડિયાટ્રિક યુઝ કરીશું એને કહેવાય પોસ્ટનેટલ પીડિયાટ્રિક. હવે એન્ટીનેટલ, બરાબર, તો કે એમાં કયા કયા ફેક્ટર્સ છે જે અફેક્ટ કરે છે ચાઇલ્ડને એન્ટીનેટલમાં ને એનેથી કઈ રીતે આપણે આઉટકમ લઈશું. તો એમાં ફર્સ્ટ છે મેટર્નલ એજ. વેન ધ મેટર્નલ એજ ઇઝ 18, લાઈક 18 કરતાં મધરની એજ છે ઓછી હોય અથવા તો 35 કરતાં વધારે હોય તો એ કન્સિડર હાઈ રિસ્ક પ્રેગ્નન્સી, એમને હાઈ રિસ્ક પ્રેગ્નન્સીમાં કન્સિડર કરે છે. કેમ કે 18 યર્સ બિલો જ્યારે મધર પ્રેગ્નન્સી કન્સીવ કરે છે તો યુટ્રસની ઓર્ગન બધા ડેવલપ ના થયા હોય, જેથી પ્રી મેચ્યોર બેબીના ચાન્સીસ છે. જ્યારે મેટર્નલ એજ છે એ 35 કરતાં અબો થઈ જાય, બરાબર, ત્યારે ચાન્સીસ છે કે ક્રોમોઝોમલ એબનોર્માલિટી, ડાઉન સિન્ડ્રોમના. તો મેટર્નલ એજ છે એ અફેક્ટ કરે છે પીડિયાટ્રિકની હેલ્થ પર, એટલે મેટર્નલ એજ કમ્પ્લીટલી એપ્રોપ્રિએટ હોવી જોઈએ. સેકન્ડ, મેટર્નલ ઇન્ફેક્શન. મધરને કોઈ બી ઇન્ફેક્શન હોય એમાં છે સ્ટ્રેપ્ટોકોકસ ઇન્ફેક્શન, ટોક્ઝેમિયા, અધરમાં HIV એન્ડ સિફિલિસ, રૂબેલા, સ્ટ્રેપ્ટોમોગ્રાલો વાયરસ ને હર્પીસ ઝોસ્ટર, હર્પીસ સિમ્પ્લેક્સ. હવે એમાં મેઇન આ STORCH જે છે એ એક્ઝામમાં પૂછાય છે કે વોટ ઇઝ સ્ટોચ, બરાબર, તો ઇટ ઇઝ અ વન ટાઈપ ઓફ ઇન્ફેક્શન પ્રેઝન્ટ ઇન મધર્સ, મેટર્નલ ઇન્ફેક્શન. એમાં સ્ટોચ આખું એનું ફૂલફોર્મ બોલવાનું કે સ્ટેપ્ટોકોકસ ટોક્ઝેમિયા અધરમાં HIV, સિફિલિસ, TB, રૂબેલા, સાઇટોમેગાલો વાયરસ એન્ડ હર્પીસ ઝોસ્ટર, હર્પીસ સિમ્પ્લેક્સ. તો આ મેટર્નલ ઇન્ફેક્શન, જો મધરને કોઈ બી ઇન્ફેક્શન હોય તો પહેલાં ઇન્ફેક્શનને કંટ્રોલ કરવાનું. નેક્સ્ટ, મેટર્નલ ડિઝીઝ કન્ડિશન. ઇન મેટર્નલ ડિઝીઝ કન્ડિશન હાઇપરટેન્શન, ડાયાબિટીસ મલાઇટસ, કેન્સર એન્ડ એની સાયકાટિક કન્ડિશન, બરાબર, એવી કોઈ બી કન્ડિશન હોય
જે બેબીના હેલ્થ પર ઇફેક્ટ થાય છે. તો એના માટે આપણે પહેલે ડિઝીઝ કન્ડિશનને કંટ્રોલ લાવવાનું. ધેન નેક્સ્ટ ઇઝ મેટર્નલ ડ્રગ. મધર કોઈ ડ્રગ લેતું હોય બરોબર, હોર્મોન થેરાપી, સડેટિવ્સ એટલે જે ઊંઘ આવે એની મીન્સ કે ડ્રગ હોય, એવી કોઈ બી ડ્રગ લેતી હોય એન્ટીબાયોટિક જેથી બેબી પર ઇફેક્ટ થાય, તો મેટર્નલ ડ્રગ કે એનો ડોઝ હોય એ ઓછો કરવાનો કે પ્રેગ્નન્સી કન્સીવ થાય ત્યારે, તો એ બધું મેટર્નલ ડ્રગમાં આવે. નેક્સ્ટ આરએસ ઇનકમ્પ્લીબિલિટી મીન્સ શું કે જ્યારે મધરનું આરએચ ઇનકમ્પ્લીબિલિટી એટલે શું કે મધરનું બ્લડ ગ્રુપ આરએચ નેગેટિવ હોય, જ્યારે ફીટસનું જે બ્લડ ગ્રુપ છે એને આરએચ પોઝિટિવ હોય બરાબર, તો એમાં ચાન્સીસ છે કે આરએચ ઇનકેપેબિલિટી ઇન્ક્રીઝ થાય. એમાં શું, તો જ્યારે ફર્સ્ટ એ આરએચ ઇનકમ્પ્લીબિલિટી ક્યારે ઇન્ક્રીઝ થાય, તો 10 મંથ ઓફ પ્રેગ્નન્સી એ ઇન્ક્રીઝ થાય. હવે ફર્સ્ટ ડિલિવરી વખત તો બેબીને કોઈ પ્રોબ્લેમ નહીં થાય, બેબી ડિલિવર થઈ જશે 9 મંથમાં બરાબર. હવે 10 મંથે આરએચ ઇનકમ્પ્લીબિલિટી ડેવલપ થાય એટલે જ્યારે સેકન્ડ બેબી મધરને પ્રેગ્નન્સી કન્સીવ થાય ત્યારે મધરનું જે બોડી છે એ બેબીને ફોરેન પાર્ટિકલ્સ રીતે ટ્રીટ કરે છે અને એન્ટીજન એન્ટીબોડી રિએક્શન કરીને કિલ કરે છે બેબીને, એટલે આરએચ ઇનકમ્પ્લીબિલિટી ત્યારે ઇન્ક્રીઝ થાય. તો વોટ ઇઝ આરએચ ઇનકમ્પ્લીબિલિટી, તો કે મધરનું બ્લડ ગ્રુપ આરએચ નેગેટિવ હોય, બેબીનું બ્લડ ગ્રુપ આરએચ પોઝિટિવ હોય ત્યારે આરએચ ઇનકમ્પ્લીબિલિટી ડેવલપ થાય, ફીટસને ફોરેન બોડી સમજીને એન્ટીજન એન્ટીબોડી રિએક્શન કરે બરાબર. હવે આરએચ ઇનકમ્પ્લીબિલિટી ના થાય એના માટે જ્યારે મધર પ્રેગ્નન્સી કન્સીવ કરે બરાબર, પછી એની ડિલિવરી થઈ જાય એટલે 9 મંથ ક્લિયર થઈ જાય ને, જે ડિલિવરી થાય બેબીની, ત્યારે બેબીની ડિલિવરી થયા પછી 72 અવરમાં એન્ટીડી ગામા ગ્લોબ્યુલિન ઇન્જેક્શન એડમિનિસ્ટર કરવાનું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે આરએચ ઇનકમ્પ્લીબિલિટીમાં કયું ઇન્જેક્શન આપવાનું, તો કે એન્ટીડી ગામા ગ્લોબ્યુલિન. હવે જીનેટિક કોઝ બરાબર, તો કે ફોલ્ટી જીનેટિક મટીરિયલ કેરિયર ઓફ પેરેન્ટ્સ. હવે કોઈ બી એને મધરને જ જીનેટિકલી પ્રોબ્લેમ હોય તો ચાઇલ્ડને થવાનો, જેમ કે સિકલ સેલ એનિમિયા બરાબર, એવા કોઈ બી ડિઝીઝ કન્ડિશન હોય તો ચાઇલ્ડને, તો એના માટે શું, તો પહેલાં એ અનિમિયાને કંટ્રોલ કરવાનો, પછી પ્રેગ્નન્સીની હેલ્ધી પ્રેગ્નન્સીનું મધરને ઓર બેબી માટે વિચારવાનું. નેક્સ્ટ આલ્કોહોલ એન્ડ સ્મોકિંગ, તો વેરી ઇમ્પોર્ટન્ટ છે હેલ્ધી બેબી માટે, કે બીકોઝ ઓફ એક્સેસિવ આલ્કોહોલ એન્ડ સ્મોકિંગ ટેકન બાય ધી મધર. જ્યારે મધર એક્સેસિવ આલ્કોહોલ ને સ્મોકિંગ લે છે ત્યારે ચાન્સીસ છે સિન્ડ્રોમ, ઓટિઝમ, ડાઉન સિન્ડ્રોમ બરાબર, ટર્નર સિન્ડ્રોમ, એ બધા સિન્ડ્રોમ જીનેટિકમાં આવે, તો એ બધા ચાન્સીસ છે કે જ્યારે મધર આલ્કોહોલ ને સ્મોકિંગ કરતી હોય, અથવા તો ફીટલ ડેથ થવાના ચાન્સીસ છે, એટલે કંટ્રોલ કરવાનો આલ્કોહોલ એન્ડ સ્મોકિંગમાં ડ્યુરિંગ પ્રેગ્નન્સી. મેટર્નલ ન્યુટ્રિશન, ઇન મેટર્નલ ન્યુટ્રિશન મધર ડેફિશિયન્સી હોય ન્યુટ્રિશનની, ફોલિક એસિડ, આયર્ન, એના લીધે ચાન્સીસ છે કે બેબીને બી અનેમિયા થવાના, ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ થવાના, આ બધી જે કન્ડિશન છે ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ ને બધું, એ બધું આપણે લાઈક પાછળના યુનિટ્સમાં જોઈશું. બટ અત્યારે મધર જો કમ્પ્લીટલી ફોલિક એસિડ, આયર્ન નહીં લે તો બેબીને ચાન્સીસ છે કે ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ થવાના, એટલે મેટર્નલ ન્યુટ્રિશન બી ઇમ્પોર્ટન્ટ છે. અને એક્સરે, તો જ્યારે ડ્યુરિંગ પ્રેગ્નન્સી મધર એક્સરે કરાવે છે તો ચાન્સીસ છે કે બેબીને ક્લેફ લિપ, ક્લેફ પેલેટ બરાબર, એ થવાના ચાન્સીસ છે, એટલે ડિક્રીઝ એક્સરેનો યુઝ ડિક્રીઝ કરવાનો જેથી બેબીમાં કોઈ બી એબનોર્માલિટી ના આવે. હવે પોસ્ટનેટલ આસ્પેક્ટ, આ બધું હતું એન્ટીનેટલ, કે જ્યારે મધરના સ્ટમકમાં બેબી છે લાઈક પ્રેગ્નન્સી કન્સીવ છે ત્યારે. હવે આવ્યું પોસ્ટનેટલ, એટલે ડિલિવરી પછી. તો ડિલિવરી પછી ગો બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એ પોસ્ટનેટલ આસ્પેક્ટમાં મેઇનલી કયા કયા પોઈન્ટ આવે, તો કે ગ્રોથ મોનિટરિંગ બરાબર, એટલે ચાઇલ્ડનું અસેસમેન્ટ કરીશું, હાઈટ, વેઇટ, મિડ આર્મ સરકમફરન્સ, હેડ સરકમફરન્સ, ચેસ્ટ સરકમફરન્સ, એ બધું ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટની પ્રોસિજરમાં આવશે. પછી સેકન્ડ છે ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટ, એટલે ORS.
થર્ડ છે, જ્યારે બેબીને ડાયરિયા થાય ત્યારે તો મોર્ટાલિટીના ચાન્સીસ છે, એટલે ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટ આપવી છે. પછી બ્રેસ્ટ ફીડિંગ નેક્સ્ટ ટોપિકમાં જોઈશું. તો બ્રેસ્ટ ફીડિંગમાં શું તો કે લાઈક બેબીને કન્ટિન્યુઅસ એક્સક્લુસિવ બ્રેસ્ટ ફીડિંગ કરાવવાનું, જેથી એને ન્યુટ્રિશન, ઇમ્યુનિટી, પછી થર્સ્ટ, હંગર બધું સેટિસ્ફેક્શન મળી રહે. થર્ડ ઇઝ ઇમ્યુનાઇઝેશન. ઇમ્યુનાઇઝેશન શેના માટે તો કે ડિઝીઝ કન્ડિશનને પ્રિવેન્શન માટે ઇમ્યુનાઇઝેશન આપણે આપીએ છીએ, જેમ કે ઓરલ પોલિયો, પછી ડીપીટી બુસ્ટર, પેન્ટાવેલેન્ટ, પછી મીઝલ્સ, વિટામિન એ, પછી ડાયરિયા માટે રોટાવાયરસની વેક્સિન જે આપીએ છીએ ઇમ્યુનાઇઝેશન પર. પછી ફિમેલ ચાઇલ્ડ લાઈક મેલ એન્ડ જેન્ડર બાયસ, ફિમેલને થોડુંક ડિક્રીઝ એ લોકો એ આપે છે અટેન્શન, જ્યારે મેલને વધારે. તો એ આપણે નોલેજ આપવાનું કે મીન્સ કે ગર્લનું બી ઇમ્પોર્ટન્સ શું છે એ બધું આપણે ફેમિલીને કહેવાનું. પછી આવે એફ એટલે ફૂડ એન્ડ ન્યુટ્રિશન. કમ્પ્લીટલી બેબીને ફૂડ આપવાનું, ન્યુટ્રિશન આપવાનું, જેથી બેબી ઇઝીલી એનું ન્યુટ્રિશન બેલેન્સ રહે અને બેબી ગ્રોથ થાય. અને લાસ્ટ ઇઝ ફેમિલી લિટરસી, એટલે જે ફેમિલી છે બહુ જ પુઅર છે એમને હેલ્થ એજ્યુકેશન આપવાનું રિલેટેડ ટુ ડિઝીઝ કન્ડિશન, ઇમ્યુનાઇઝેશન, બ્રેસ્ટ ફીડિંગના બેનિફિટ, એ બધું એમને હેલ્થ એજ્યુકેશન આપવાનું, જેથી બેબી હોય એ હેલ્ધી ગ્રોથ એનો થાય. એના માટે હવે આ જે છે એનું જે કન્ટેન્ટ છે એ તમારા મીન્સ કે તમે લખજો, જેમ કે ગ્રોથ એન્ડ મોનિટરિંગ છે તો એમાં શું તો કે ચેક ધ ચાઇલ્ડ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ બાય ધી હાઇટ મેઝરમેન્ટ, વેઇટ મેઝરમેન્ટ, બરાબર એ રીતે લખવાનું. સેકન્ડ ORS વિશે લખવાનું, જે પાછળ આપણે જોઈશું. બ્રેસ્ટ ફીડિંગ બી જોઈશું, ઇમ્યુનાઇઝેશન, પછી ફિમેલ ચાઇલ્ડમાં શું તો કે જેન્ડર બાયસ ડિક્રીઝ કરવાનો, ફૂડ એન્ડ ન્યુટ્રિશન, તો કમ્પ્લીટલી ગીવ ધ ન્યુટ્રિશન ટુ ધ બેબી. અને ફિફ્થ લાસ્ટ ઇઝ ફિમેલ ફેમિલી લિટરસી, એમાં ફેમિલીને હેલ્થ એજ્યુકેશન આપવાનું. થેન્ક યુ. મેં આ બધી નોટ્સ લખજો કમ્પલસરી.